નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય સામાન્ય જ્ઞાન, ધોરણ 4, પાઠ 1, વિવિધ પાંદડા અને તેના આકારો. તો અગાઉ આપણે ત્રીજા ધોરણમાં જાણી ગયા વિવિધ વૃક્ષો, તો એ જ રીતે આ વખતે ચોથા ધોરણમાં પાઠ છે વિવિધ પાંદડા અને તેના આકારો. એટલે કે આપણે સૌએ જોયું જ છે કે પાંદડા અલગ અલગ અને અલગ અલગ કદ અને આકારના હોય છે, બરાબર છે? તો આજે આપણે આ પાઠમાં અલગ અલગ આકારના અને અલગ અલગ કદના પાંદડા જોઈશું. તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ. પહેલું છે આસોપાલવ. તો જુઓ, આસોપાલવનું કદ લાંબુ અને અણીદાર છે, અને એની કિનારીઓ જોઈએ તો એકદમ વમળવાળી છે, બરાબર? ચલો નંબર 2. બે નંબર પપૈયું. પપૈયુંના પાન અલગ અલગ ખાંચાવાળા અને કોર્નર પરથી એકદમ પોઈન્ટેડ છે. 3. લીમડો. તો લીમડો પણ લાંબુ અને આગળથી એકદમ પોઈન્ટેડ છે, અને એની કિનારીઓ પણ ખાંચા ખાંચાવાળી છે. 4. નંબર વડ. વડનું પાન લંબગોળ આકારમાં છે. 5. નંબર કેળ. કેળનું પાન સ્કદમાં સૌથી મોટું અને એ પણ લંબગોળ હોય છે. કેળના પાનની એક ખાસિયત પણ છે, તમે સાઉથ બાજુ ફરવા જાઓ તો કેળના પાનમાં જમવાનું પીરસવામાં આવે છે. 6. નંબર પીપળો. પીપળો હાર્ટ શેપમાં હોય છે, અને એને પણ પાનનો આકાર કિનારી પરથી પોઈન્ટેડ હોય છે. 7. નંબર નારિયેળી. નારિયેળીનું પાન સૌથી મોટું અને એની પત્તીઓ અલગ 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 હોય છે. 8. નંબર આંબો. આપણે આસોપાલવનું પાન જે રીતે જોયું એ જ રીતે આંબાનું પાન હોય છે, એમાં કલર અને થોડોક આકારમાં ફરક હોય છે. તો આપણે જોયું અલગ અલગ પાન અને અલગ અલગ આકારો. પહેલું જોયું આસોપાલવ, બીજું પપૈયું, ત્રીજું લીમડો, ચોથું વડ, પાંચમું કેળ, છઠ્ઠું પીપળો, સાતમું નારિયેળી, આઠમું આંબો. તો આ હતા વિવિધ પાંદડા અને તેના આકારો.